વિષય શીખવવાની છું? કહો જોઈએ. તમને બધાને ચિત્રકામ કરવું ગમે છે ને? મને તો ખૂબ ગમે છે. ચાલો તો આજે ચિત્રકામમાં આગળ શીખીએ. બાળકો, તમે અત્યાર સુધી ચિત્રકામમાં વિવિધ ડિઝાઇનોમાં કેલિગ્રાફી શીખી ગયા ને? તો આજે હું તમને આકારોની કેલિગ્રાફી અને તે આકારોને તોડતા શીખવીશ. આકારોની કેલિગ્રાફી. જો બાળકો, અહીં એક ચિત્ર આપેલું છે ટપકાવાળું. અહીં ત્રાંસી લીટી ટપકાવાળી છે, આ પર ત્રાંસી લીટી ટપકાવાળી છે અને આડી લીટી ટપકાવાળી છે. હવે આ ટપકાને આપણે શું કરવાના છે? જોડવાના છે. એ જોડવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? પેન્સિલનો ઉપયોગ કરીશું. જો બાળકો, આ ટપકા જોડવા માટે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી. ચાલો તો આપણે ટપકા જોડીએ. જો બાળકો, અહીં આપણે ત્રાંસી લીટી દોરીશું. હું પેન્સિલને અહીંથી આગળ લઈ જઈશ. ટપકાની ઉપર આપણે આગળ દોરીશું. ત્રાંસી લીટી થઈ ગઈ ને? હવે આપણે આ બાજુથી દોરીશું ત્રાંસી લીટી. ત્રાંસી લીટી થઈ ગઈ ને? હવે આપણે આડી લીટી દોરીશું. આ કયો આકાર થયો? ત્રિકોણ આકાર થયો. થયો ને? હવે આ ત્રિકોણ આકારને આપણે બાજુ પર દોરીશું. ચાલો તો આપણે દોરીએ. સૌથી પહેલાં આપણે કઈ લીટી દોરીશું? ત્રાંસી લીટી. તો અહીંથી ત્રાંસી લીટી દોરીશ. દોરાઈ ગઈ. હવે આપણે બીજી ત્રાંસી લીટી દોરીએ. જો બાળકો, વાંકી લીટી જાય તો વાંધો નહીં, પણ આપણે અહીં ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું નહીં. હવે આપણે કઈ લીટી દોરીશું? આડી લીટી દોરીશું. દોરાઈ ગયો ને ત્રિકોણ આકાર? હવે આપણે બીજા આકારમાં કેલિગ્રાફી કરીએ. ઊભી લીટીના ટપકા છે ને અહીં આડી લીટીના ટપકા છે. હવે આ ટપકાને આપણે શું કરીએ? જોડીએ. ચાલો તો અહીં પહેલાં હું આડી લીટી જોડીશ. જોડાઈ ગયા ને? હવે હું ઊભી લીટી દોરીશ. દોરાઈ ગયું. હવે ફરીથી હું ઊભી લીટી દોરીશ. હવે આડી લીટી. બાળકો, આ કયો આકાર થયો? ચોરસ આકાર થયો. હવે આ ચોરસ આકારને આપણે અહીં બાજુમાં દોરીશું. લા કઈ લીટી દોરીશું? આડી લીટી દોરીશું. દોરાઈ ગઈ. હવે કઈ લીટી દોરીશું? ઊભી લીટી. ફરીથી ઊભી લીટી આ બાજુ. દોરાઈ ગઈ. હવે પછી કઈ લીટી દોરીશું? આડી લીટી. જો બાળકો, વાંકી લીટી થાય તો કશો વાંધો નહીં, પણ આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું નહીં. જો બની ગયું ને ચોરસ આકાર. હવે આપણે ત્રીજા આકારની કેલિગ્રાફી શીખીએ. અહીં ઊભી લીટીના ટપકા આપેલા છે અને આડી લીટીના ટપકા આપેલા છે. હવે આ ટપકાને આપણે પેન્સિલ વડે જોડીએ. ચાલો તો સૌથી પહેલાં હું આડી લીટી કરીશ. તો અહીંથી પેન્સિલ વડે હું લીટી દોરીશ. દોરાઈ ગઈ ને? હવે આપણે ઊભી લીટી દોરીશું. ધીમે ધીમે દોરીશું. દોરાઈ ગઈ. હવે આ બાજુ દોરીશું ઊભી લીટી. જો બાળકો, ટપકા પર લીટી દોરાવી જોઈએ. દોરાઈ ગઈ. હવે આપણે આડી લીટી દોરીશું.
આ કયો આકાર બન્યો? લંબચોરસ આકાર બન્યો. હવે આ લંબચોરસ આકારને આપણે બાજુ પર દોરીશું. સૌથી પહેલા હું આડી લીટી દોરીશ. દોરાઈ ગઈ. હવે હું ઊભી લીટી દોરીશ. જો બાળકો વાંકી લીટી દોરાય તો ચાલશે, પણ આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી. હવે હું આ બાજુ દોરીશ. હવે કઈ લીટી દોરીશું? આડી લીટી. ધીમે ધીમે દોરીશું. જો બાળકો લંબચોરસ આકાર બની ગયો ને. હવે આપણે ચોથા આકારની કેલિગ્રાફી શીખીએ. જુઓ અહીં ટપકા જોડે તો કયો આકાર બને છે તે આપણે જોઈએ. તો અહીંથી શરૂઆત કરીશ. જો ટપકા પર આપણે ધીમે ધીમે આગળ વધીશું. બાળકો તમે અહીં નોટ પણ ફેરવી શકો છો. ટપકા પર જ પેન્સિલ જવી જોઈએ. જો અહીં બહાર નીકળી ગયું એટલે હું રબરથી શું કરીશ? ફરીથી દોરીશ. આ રીતે દોરવાનું છે. તો આ કયો આકાર થયો? ગોળ આકાર થયો. વેરી ગુડ. હવે આ જ આકારને આપણે અહીં બાજુ પર દોરીશું. જો બાળકો આ ગોળ આકાર દોરવામાં આપણે બીજા કોઈ સાધનોનો ઉપયોગ કરવાનો નથી. આપણાથી જેવું ગોળ દોરાય એવું આપણે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો તો આપણે દોરીએ. જેવું દોરાય તેવું દોરીશું આપણે. જો ગોળાકાર દોરાઈ ગયો ને. આજે આપણે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ગોળાકારોની કેલિગ્રાફી શીખી ગયા ને, અને એ જ આકારોને આપણે દોરતા પણ શીખ્યા. તો બાળ મિત્ર, તમારે તમારી ચિત્રકામની નોટબુકમાં આ આકારો દોરવાના છે. એટલે કે એક પાના પર ત્રિકોણ ચોરસ અને બીજા પાના પર લંબચોરસ ગોળ. હવે બાળકો આ ચિત્ર દોરવા માટે તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી. તો તમે દોરશો ને? બાય.